गुनेगारनु माथू नीचू ने होठ बंद हो छे। जे गुनेगार सामे जवाब आपे छे एने रीढो गुनेगार कहेवाय छे। एक वार मारी वात तो सांभळी लो। शुं कहीश तू? ए ज ने के तू हारनी चोरी नहोती करी रही। जे तू कहेवा मांगे छे ए जुठ्ठू छे, ए जाणतो होवा छतां हुं शुं काम सांभळुं? राशि, जुठ्ठू बोली बोली ने तारा होठ ने तो शरम नहीं आवती, पण એ સાંભળીને મારા કાનને શરમ આવે છે। તમે હંમેશા મારી આખી વાત જાણ્યા વગર મને ખોટી કેમ ધારી લો છો? જોયા પછી જાણવાની જરૂર નથી અને હું ધારતો નથી। તું જુઠ્ઠી છે અને ચોર પણ। હું ચોર નથી। તું ચોર છે અને એક નહીં 1000 વાર તું ચોર છે। શુભ, આટલો બધો ગુસ્સો કેમ કરે છે? મમ પ્લીઝ, આજે તમારી આખી વાત સાંભળી લઉં ને પછી જ રાશિનો પક્ષ લેજે। અરે પણ બેટા, વાત શું છે તો કે? અણે પેલા ગુંડા સાથે ફરીથી કામ કરવાનું શરૂ કરી દીધું છે। કયા ગુંડાઓ સાથે? એને જ પૂછ। કેમ ચૂપ થઈ ગઈ? બોલ ને, કોણ છે એ ગુંડો અને શું કરતી હતી તું એની સાથે? બધાને જોઈને બોલતી બંધ થઈ ગઈ કે પછી શરમ આવે છે તને તારી કરતૂત જાહેર કરતા? શું બેટા, શાંતિથી વાત કરીશ ને તો વાત સમજાશે અને ગુસ્સો કરીશ તો વાત ઝઘડો બની જશે। મમ, વાત ઓલરેડી ઝઘડા સુધી પહોંચી ગઈ છે ને જો ના પહોંચી હોય ને તો ઝઘડો કરવાની જરૂર છે। બીકોઝ તારી આ લાડલીએ આ ઘરમાં ચોરી કરવાનું શરૂ કરી દીધું છે। એના ઘરના સંસ્કારોને આ ઘરમાં બતાવવાનું શરૂ કરી દીધું છે। એમ પણ એક રિક્ષા ડ્રાઈવર પાસેથી બીજી અપેક્ષા પણ શું રાખી શકાય? વાહ, શું વાત છે! રાશિના નસીબમાં ખાડો પડ્યો કે મારું નસીબ ખુલી ગયું? જે હોય બહુ જ મજા આવે છે। ચાલો હું પણ ઘરે આવેલી ગંગામાં હાથ ધોઈ જ લઉં। રાશિ, તે ખરેખર આવું કર્યું? ના દીદી, મેં આવું કંઈ નથી કર્યું। તું તારી જાતને સાચી સાબિત કરવા માટે મારી આંખોને ખોટી સાબિત કરી રહી છે। એવું તે શું જોઈશું? મમ, પેલો ગુંડો આપણા ઘર પાસે આવ્યો ને રાશિ એની સાથે કોઈ ડીલ કરી રહી। હું કોઈ ડીલ નહોતી કરી રહી। અચ્છા, તો તું એને મળવા કેમ ગઈ? બોલ, કે આ પણ ખોટું છે કે તું એને મળવા નહોતી ગઈ? રાશિ, તું એને મળવા ગઈ હતી? રાશિ, હું તને પૂછી રહી છું, તું એ વ્યક્તિને મળવા ગઈ હતી કે નહીં? હા, હું મળવા માટે ગઈ હતી। કેમ? હવે નહીં બોલે, એના કરેલા કામ આપણી સામે જાહેર કરી શકે ને એટલી પણ હિંમત નથી એના। એટલું નીચું કામ કર્યું છે કે જ્યારે નીચે જોશે ને તો લાદીમાં દેખાતો એનો ચહેરો પણ એને ધિક્કારશે। રાશિ, હું તને એમ પૂછી રહી છું, તું એ ગુંડાઓને મળવા કેમ ગઈ હતી? રાશિ, એવું તે શું કર્યું છે કે તું બોલી નથી શકતી? હા, કહી દે રાશિ કે તું મંદિરમાંથી હાર ચોરી કરી રહી હતી। હું હાર ચોરી નહોતી રહી, મંદિરમાં હાર પાછો મૂકી રહી હતી। એટલે તું હાર બહારથી લાવી? કોની પાસે હતો એ હાર? ગુંડા પાસે। એની પાસે આપણો હાર કઈ રીતે પહોંચ્યો? રાશિ, તે કઈ ખોટું કર્યું જ નથી તો કહી દે ને સાચે સાચું। કારણ કે એણે ખોટું કર્યું છે, એનું નાટક હવે ઉઘાડું પડી ગયું છે
ને ખુલ્લા પડી ગયેલા નાટકને ફરી પડદાથી ઢાંકી નથી શકાતો. રાશિ, કાચિંડો ગમે એટલા રંગ બદલી લે તો પણ ક્યારેક તો એ અસલી રંગમાં આવે જ છે. ને એ જ રીતે તારો અસલી રંગ આજે બધાની સામે આવી ગયો છે. કેટલાય દિવસથી જે જોવા માટે મારી આંખો તલપાપડ થતી હતી, અંતે એ જોવા મળ્યું ખરું. આજે મારા આંખ અને કાનને ઠંડક મળી. આ ઝટકા ઉપર રાશિને હવે બીજો ઝટકો હું આપીશ. હવે એની ચિંતાના બહાને એને દવાવાળું પાણી પીવડાવું પણ સહેલું થઈ ગયું. તને હજી પણ શરમ નથી આવતી કે તારો ગુનો કબૂલ કરી એની માફી માંગવા જેટલી પણ માણસાઈ નથી તારામાં? પણ મેં કોઈ ગુનો નથી કર્યો. તારી નફ્ફટાઈ પર ગુસ્સો આવે છે. તું રંગે હાથે પકડાઈ ગઈ પછી પણ સ્વીકારતી નથી. જે ગુનો મેં કર્યો જ નથી એ ગુનો હું કઈ રીતે સ્વીકારું? ભૂલ મારી જ. તારી આખી આ રમતને મારે વિડીયોમાં રેકોર્ડ કરી લેવા જેવી હતી. બસ શુભ, હવે કોઈ ચર્ચા નહીં. રાશિ, મારે તારી સાથે વાત કરવી છે. ચાલ મારી સાથે. શાંત થઈ જા રાશિ બેટા, શાંત. જો રાશિ, મને તારી ઉપર પૂરેપૂરો ભરોસો છે. તું ક્યારેય કોઈ ખોટું કામ નહીં કરે, ખાતરી છે મને. અને મારો શુભ ક્યારેય ખોટું નહીં બોલે એ વાતનો મને વિશ્વાસ છે. પણ મને એ સમજાતું નથી કે ખરેખર શું બન્યું છે. બેટા, જે પણ કંઈ બન્યું છે એ વિશે મને માંડીને વાત કરીશ? મને બસ એટલી ખબર છે કે મેં ચોરી નથી કરી. રાશિ, ક્યારેક મૌન રહેવાથી બહુ મોટું નુકસાન થાય છે. બેટા, તું હકીકત નહીં જણાવે તો શુભે કહેલી વાત સત્ય સાબિત થઈ જશે. પણ હું સાચું કહી શકું એમ નથી. તું આ પરિવારની દીકરી છે ને, તો દીકરી હોવાના નાતે તારી ફરજ બને છે કે તારે તારા પરિવારને હકીકતથી વાકેફ કરવી. હું ફરજ નિભાવીશ ને મમ્મી, તો કોઈક તકલીફમાં મુકાઈ જશે. અને તું કશું જ નહીં કે તો તું તકલીફમાં મુકાઈ જઈશ. કદાચ તું આ બધું જ તારા માથે લઈ લઈશ તો શું અમે જીવી શકીશું? આ વિચાર સાથે કે અમારા પરિવારની વહુએ ખાનદાની હારની ચોરી કરી. રાશિ, સત્ય છુપાવવું એટલે અસત્યને છાવરવું. બેટા, તારા મનમાં જો મારા માટે માન હોય ને તો સાચે સાચી વાત કહી દે. બેટા, મમ્મી. હવે બોલ.
તે શું જોયું? તમે માતાજીનો વારસાગત હાર ચોરીને મહેપતભાઈને કેમ આપી દીધો? જો તે જે કંઈ પણ જોયું છે ને એ તારા સુધી જ રાખજે, બીજા કોઈને નહીં કહેતી. પણ શું કામ કર્યું તમે આવું કાકા? જો રાશિ, પ્લીઝ આ વાત હમણાં તું કોઈને ન કહેતી. પણ કાકી, એ વારસાગત હાર હતો, હું આ વાત બધાથી કઈ રીતે છુપાવી શકું? હું સમજું છું, પણ હું તને એવો ને એવો બીજો હાર લાવીને આપી દઈશ. ના ના, એવો ને એવો હાર નહીં, એ જ હાર જોઈશે. ઓકે, ઇટ્સ ઓલ રાઈટ, હું તને એ જ હાર ગમે તેમ કરીને રાત સુધીમાં લાવી આપીશ. પણ પ્લીઝ ત્યાં સુધી તું આ વાત કોઈને નહીં કહેતી. હે ભગવાન, વિપુલભાઈના કારણે કેટલા બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે. ક્યારે સુધરશે આ માણસ? પણ મમ્મી, તમે આ વાત પ્લીઝ કોઈને ન કહેતા, અને એમને તો બિલકુલ નહીં, નહીતર એમના અને કાકા વચ્ચે બહુ મોટો ઝઘડો થઈ જશે. નહીં રાશિ, શુભના મનમાં રહેલી તારા માટેની ગેરસમજણ દૂર કરવા સાચી વાત કહેવી જરૂરી છે. મમ્મી, તમે એમને કહેશો તો આ ઘરના સંબંધોમાં તિરાડ પડી જશે. અને જો હું નહીં કહું ને બેટા, તો તારા અને શુભ વચ્ચે ગેરસમજણની દિવાલ ઊભી થઈ જશે. અમારા વચ્ચે તો આમ પણ પહેલેથી ઘણી બધી દિવાલો છે, એક દિવાલ વધારે. ઊભી થયેલી દિવાલને તોડી શકાય છે, પણ પડેલી તિરાડોને જોડી નથી શકાતી. મમ્મી, એ મારા પર ગુસ્સો કરશે ને તો હું સહન કરી લઈશ, પણ આ વાતના કારણે આ ઘર તૂટશે એ મારાથી સહન નહીં થાય. હજી એ વાત તારા મનમાંથી નીકળી નથી. પણ રાશિ, મારા મનમાંથી સાવ નીકળી ગઈ છે. પણ એના જીવનમાં હજી એ તું છે. એ છોકરી માટે આટલો બધો દ્વેષ ના રાખીશ. સમજાવી દીધી તારી લાડલીએ તને. રાશિએ ચોરી નથી કરી અને કહ્યું અને તે માની લીધું. મને એની ઉપર વિશ્વાસ છે. અને મારા ઉપર? મારી જાત કરતા પણ વધારે વિશ્વાસ છે તારા પર. છતાં તને સાચી રાશિની વાત જ લાગે છે. શું કરવાનો એ વિશ્વાસ જે ફક્ત કહેવા પૂરતો? હવે મારી આંખ કરતા તને રાશિની વાત પર વધારે ભરોસો છે. તા બેટા, મને એના સંસ્કાર પર ભરોસો છે. એનો અર્થ તો એ થયો ને કે હું જુઠ્ઠું બોલું છું. તું સાચું બોલે છે અને રાશિ પણ સાચું બોલે છે. બસ તને થોડી ગેરસમજણ છે બેટા. કોઈના મોઢે સાંભળેલી વાત હોય કે પુરાવા વગર મૂકવામાં આવેલ બ્લેમ હોય ને, તો તું એને ગેરસમજ કહી શકે છે. પણ જે આંખ સામે બન્યું છે એને ગેરસમજમાં ખપાવી તું તારી સમજ ઉપર પ્રશ્ન ઉભા કરી રહી છે. નહીં, ક્યારેક આંખેથી જોયેલું પણ ખોટું હોઈ શકે છે. જો રાશિએ હાર નથી જોયું તો ગુંડા પાસે કઈ રીતે આવ્યું? ઘણી વાતો જાહેર ના થાય ને એમાં જ સૌનું હિત સમાયેલું છે. મુઠ્ઠી બંધ રાખવામાં જ સૌની ભલાઈ છે બેટા. રાશિ અત્યારે એવી સ્થિતિમાં છે એ સત્ય સામે નહીં લાવી શકે. હું જાણું છું તારો એની ઉપર ભરોસો મૂકવો બહુ અઘરો છે, પણ બેટા તું આંખ બંધ કરીને મારી ઉપર તો વિશ્વાસ મૂકી શકે છે ને. રાશિએ ચોરી નથી કરી. સળગ્યા પછી પણ આગને પાણી કહેવા જેવી વાત કરે છે તું. ક્યારેક આપણી આંખો પણ સત્ય જોવામાં ભૂલ કરી બેસે છે. ક્યારેક એવું પણ બને
જે હોય છે એ દેખાતું નથી અને જે દેખાય છે એ હોતું નથી. ગેરસમજણનો ધુમ્મસ દૂર થાય ને એટલે સાચો ચહેરો દેખાઈ જ જાય છે. પણ એ ધુમ્મસ હોવા છતાં પોતાના માણસને ઓળખીને ભરોસો કરવો એ જ સાચી સમજણ છે. માત્ર આંખોના આધારે કોઈને ગુનેગાર માની લેવું એ બહુ મોટી ભૂલ છે. અને બેટા, નિર્દોષને જ્યારે આપણે ગુનેગાર ઠેરવીએ છીએ ને ત્યારે એને પારાવાર વેદના થતી હોય છે. એટલે બેટા, માત્ર તારી આંખો પર નહીં, જો મારી ઉપર તને વધારે વિશ્વાસ હોય ને તો સ્વીકારી લે, રાશિ ગુનેગાર નથી. રાશિ, આજે જે બન્યું એનાથી મને બહુ જ દુઃખ થયું. દીદી, રાશિ અત્યારે તારા ઉપવાસ ચાલી રહ્યા છે અને શુભે તારી સાથે આવું વર્તન કર્યું. હું તો કહું છું કે અત્યારે જ આપણે બંને આપણા ઘરે જતા રહીએ. ચોથો ખરી, તું રડી રડીને અડધી થઈ ગઈ છે. તું કામ કર, હું તારી માટે પાણી લઈને આવું છું, તું પાણી પી, નહીતર તને અશક્તિ આવી જશે. ના દીદી, મારે પાણી નથી પીવું. રાશિ, તારે ખાવાનું પણ નથી અને 9 દિવસ પાણી પર પસાર કરવાના છે. જો તું પાણી નહીં પીવે તો તને અશક્તિ આવી જશે. હું તારા રૂમમાંથી તારી માટે પાણી લઈને આવું છું. જુઠ્ઠી છે અને ચોર પણ. હું ચોર નથી. તું ચોર છે અને એક નહીં 1000 વાર તું ચોર છે. બસ, હવે આ પાણી તારા પેટમાં જશે ને આવતીકાલે તને વીકનેસ લાગશે. તારી ઈચ્છા નહીં હોય તો પણ તારે ઉપવાસ તોડવો જ પડશે. રાશિ, લે પાણી પી. બસ, આજે તારા ઉપવાસનો છેલ્લો દિવસ અને સાથે સાથે તને મળતા માનપાનનો પણ છેલ્લો દિવસ. આવતીકાલથી તારા જીવનની પનોતી શરૂ. કાલનો સૂરજ તારા માટે અંધારું લઈને આવશે. રાશિ, અત્યાર સુધીમાં તો મારી દવાની અસર શરૂ થઈ ગઈ હશે. રાશિમાં ચાલવાની પણ તાકાત નહીં હોય. બધાનો એના પરનો આંધળો વિશ્વાસ પણ ઓલવાઈ જશે.